जी नमस्कार दोस्तों। दोस्तों अपना प्राइवेट पार्ट्स नी जे काळास छे अथवा तो कोई पण भाग ऊपर अंडर ग्राम अंडर आर्म नी अंदर तमने काळास होय, कोई पण जगह ऊपर तमने काळास होय, तमने गर्दन नी काळास छे, कोई पण भाग नी काळास ने दूर करवा माटे, काळापणा ने दूर करवा माटे बे वस्तुओ तमारे घसवानी छे, बे वस्तुओ नो उपयोग करवानो छे। सौथी पहली वस्तु तो टमेटू छे। दोस्तों खूबज फायदाकारक एटले अति फायदाकारक वस्तु छे। दरेक क्रीमोनी अंदर टमेटानो क्यांक ने क्यांक उपयोग थतो होय छे। एनी अंदर एक एवं प्रकारनो जे एसिड रहेलू छे, जे एसिड छे अपना शरीरना कोई पण भाग ऊपर रहेली काळासने दूर करवा माटे उपयोगी छे। कई रीते उपयोग करवो? अर्धुल टमेटू तमारे कापवानुं छे। હવે જે ભાગ ઉપર તમારે કાળાશ હોય અથવા ખરાબ થઈ ગયો હોય, જે ભાગ ત્યાં તમારે ધીરે ધીરે આખું ટમેટું ઘસી નાખવાનું છે। આવું કરો, આવું 15-20 મિનિટ તમારે ઘસવાનું છે। આખું ટમેટું પૂરું થઈ જાય ત્યાં સુધી બંને ભાગો, એટલે તમારે અંડર આર્મની અંદર હોય તો તમારે બંને ભાગમાં અડધું અડધું લીંબુ કરવાનું, નીચેના પાર્ટ્સની અંદર હોય તો અડધું અડધું લીંબુ બંને સાઈડ તમારે ઘસવાનું, અને જો ટમેટું ઘસવાનું, એટલે આ રીતે પહેલો જે ટમેટાનો પ્રયોગ છે એનાથી તમારા ખૂબ જ ફાયદા થશે। ખૂબ સારી રીતે તમારો જે પ્રાઇવેટ પાર્ટ હોય અથવા કોઈ પણ ભાગ ઉપર જે કાળાશ હોય તે ખૂબ સારી રીતે દૂર થઈ જશે 15-20 દિવસની અંદર। બીજો જે વસ્તુ છે તે લીંબુ છે। લીંબુ આમ તો એની અંદર એસિડ રહેલું છે, વિટામિન સી પણ રહેલું હોય, એટલે અમુક લોકોને લીંબુની એલર્જી પણ હોય છે। સ્કિનમાં લગાવવાથી જે તે સ્કિન છે ત્યાં ફાટી જતી હોય છે અથવા કોઈ પ્રોબ્લેમ થતો હોય છે, એ પ્રોબ્લેમ હોય તો તમારે ન લગાવવું, નહીતર તમારે પ્રાઇવેટ પાર્ટ્સની અંદર તમે અડધું લીંબુ ઘસી આરામ આરામથી ધીરે ધીરે ઘસવાનું છે। ધીરે ધીરે ઘસી અને થોડી વાર માટે સુકાવા દેવો, 15-20 મિનિટ અડધી કલાક સુકાવા દો અને ત્યારબાદ તેને સાફ કરી લો। માત્ર રોજ સવારે 10-15 દિવસથી દિવસ આ કરશો એટલે તમારી જે કાળાશ છે, ગરદનની કાળાશ હોય, કોઈ પણ ભાગની કોણીની કાળાશ હોય, આ તમામ કાળાશો દૂર થઈ જશે। થેન્ક યુ।